સ્વર્ગ સંયોજનમાં અવકાશી સમઘટકતા એટલે શું? ભૌમિતિક સમઘટકતા સવિસ્તાર સમજાવો. તો કે જે સમઘટકોનું રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય, તો તમે જોઈ શકો આ PtNH3 2 Cl2 નું આ સંયોજન માટે આના બે સમઘટકો છે જેનું રાસાયણિક સૂત્ર શું થાય? તો કે આ જ થાય. આ બેયનું રાસાયણિક સૂત્ર આ જ થાય. અને બેયની અંદર બંધન તમે જો, રાસાયણિક બંધન જો, બેમાં ચાર ચાર બંધ છે. એટલે કે રાસાયણિક સૂત્ર રાસાયણિક બંધન સમાન હોય, પરંતુ તેની અવકાશી ગોઠવણી જુદી જુદી હોય. હા, તો આ સમઘટકમાં અવકાશી ગોઠવણીમાં બે સીએલ છે એક જ બાજુએ અને બે NH3 છે એક જ બાજુએ રહેલા છે, જ્યારે એના સમઘટકની અંદર બે સીએલ પરસ્પર વિરુદ્ધ વિકિરણ પર ગોઠવેલા છે અને બે NH3 પણ પરસ્પર વિરુદ્ધ વિકિરણ પર ગોઠવેલા છે. તો આવા લિગેન્ડની ગોઠવણી જો જુદી જુદી હોય તો તેને અવકાશી સમઘટકો કહે છે. આવા સમઘટકોને અવકાશી સમઘટકો કહેવાય છે. આ અવકાશી સમઘટકતાના બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશી સમઘટકતા. આજે આપણે ભૌમિતિક સમઘટકતા આ લેક્ચરની અંદર જોઈશું, જ્યારે પ્રકાશી સમઘટકતા છે આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. તો ભૌમિતિક સમઘટકતા, આ પ્રકારની સમઘટકતા સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા હિટરોપ્લેટિક સંકીર્ણમાં, એટલે કે 4 સવક્ષ સંયોજક બંધ બનતા હોય તેવા અને 6 સવક્ષ સંયોજક બંધ બનતા હોય તેવા અને પાછા હિટરોપ્લેટિક, એટલે કે આવા 4 બંધ ધરાવતા અને 6 બંધ ધરાવતા સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ છે જુદા જુદા હોવા જોઈએ. કારણ કે આપણે આગળ આને હિટરોપ્લેટિક સંકીર્ણ સંયોજનની વ્યાખ્યા આપેલી. હિટરોપ્લેટિક એટલે જુદા જુદા, એક જ સંકીર્ણ સંયોજનમાં બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય, તો તેવા પ્રકારના સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે આ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. તો પ્રથમ આપણે સવર્ગાંક 4 ધરાવતા, સામાન્ય સૂત્રમાં આપણે સંકીર્ણ સંયોજનને રજૂ કરીએ છીએ. સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનને આપણે Ma2B2 તરીકે રજૂ કરીએ છીએ, જ્યાં એમ એ સંક્રાંતિ ધાતુ છે, સ્મોલ એ અને સ્મોલ બી એક દંતીય લિગેન છે, કે જે બંનેની સંખ્યા બબે છે. હવે એક દંતીય લિગેન એની સંખ્યા બે હોવાથી બે બંધ એના દ્વારા બનશે, અને બી એક દંતીય લિગેન છે કે જેની પણ સંખ્યા બે છે, એટલે બી દ્વારા પણ બે સવક્ષ સંયોજક બંધ બને. એમ આ સંકીર્ણ સંયોજનમાં કુલ 4 બંધ રચાય છે, માટે એને સવર્ગાંક 4 ધરાવતું સંકીર્ણ સંયોજન કહેવાય. તો આ પ્રકારના સમચોરસ સંકીર્ણમાં સિસ સંઘટકની અંદર અથવા તો સિસ સંઘટકમાં બે લિગેન એ એકબીજાની નજીક હોય છે. તો તમે જુઓ આ જે સામાન્ય સૂત્ર છે Ma2B2 એના અનુલક્ષી આપણે અહીં એક ઉદાહરણ આપેલું છે. આ સામાન્ય સૂત્ર ઉપરથી આવા તો હજારો ઉદાહરણ તમે તૈયાર કરી શકો. એમ તરીકે મેટલ તરીકે આપણે સંક્રાંતિ ધાતુ પ્લેટિનમ લીધી, એ એક દંતી લિગેન તરીકે Mi એને સ્ત્રી લીધો, એની સંખ્યા બે છે એટલે એને સ્ત્રીની પણ સંખ્યા બે રાખી. બી તરીકે એક દંતીય લિગેન આપણે સીએલ પસંદ કર્યો અને બીની સંખ્યા બે છે એટલે બે રાખી. તો એ તરીકે એને સ્ત્રી ધારો, બી તરીકે Cl2 ધારો. હવે સિસ સંઘટકમાં તમને શું કીધું? તો કે સિસ સંઘટકમાં બે લિગેન એ એકબીજાની નજીક હોય. તો જો સિસ સંઘટકની અંદર આ મેટલ જે છે એ મેટલની નજીકમાં જ એ પ્રકારના લિગેન હોય. હવે એ તરીકે આપણે અહીંયા શું ધાર્યું? તો કે NH3, તો નજીકમાં NH3 રહેલા છે. એ રીતે બી પ્રકારના જે લિગેન છે મેટલની નજીકમાં બીજી તરફ રહેલા હોય, સીએલ બી તરીકે આપણે સીએલ ધારેલું હતું. ઓકે, અને ટ્રાન્સ સંઘટકમાં બે લિગેન એ એકબીજાથી વિરુદ્ધ હોય. તો તમે જુઓ એ પ્લેટિનમ મેટલથી એ પ્રકારના લિગેન તરીકે આપણે NH3 ધારેલું છે જે એકબીજાની વિરુદ્ધ છે, અને બાકી બીજા બે બી પ્રકારના લિગેન તરીકે સીએલ ધારેલું હતું એ પરસ્પર અહીંયા વિરુદ્ધ ગોઠવેલા છે. તો આમ એકબીજાની નજીકમાં એક પ્રકારના લિગેનની ગોઠવણી થયેલી હોય તો એ સિસ, અને એકબીજાથી વિરુદ્ધ રીતે લિગેનની ગોઠવણી થયેલી હોય તો એ સંઘટક ટ્રાન્સ. સવર્ગાંક 4 ધરાવતા Ma2B2 જ્યાં ABCDને એક દંતીય લિગેન કહે છે. આ પ્રકારના સમતલ્ય સમચોર સંકીર્ણમાં 3 સંઘટકોમાં 2 સિસ અને 1 ટ્રાન્સ સંઘટક મળે છે. તો સિસ સંઘટકનું પહેલું ઉદાહરણ,
હવે જો એ સવર્ગાંગ ચાર એટલે આમાં ચાર જ બંધ બને, પણ આની અંદર ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે અને ચારે ચાર લિગેન્ડ જુદા જુદા એક દંતીય લિગેન્ડ લેવાના છે, એમ તરીકે સંક્રાંતિ ધાતુ લેવાની છે. તો આવા પ્રકારનું જો કોઈ સંકીર્ણ સંયોજનનું સૂત્ર હોય તો એના કુલ ત્રણ સંઘટક બને, બેસિસ અને એક ટ્રાન્સ. તો બેસિસ સંઘટક કઈ રીતના દોરવાના? તો વચ્ચે મેટલને રાખો અને ત્યારબાદ એ બી વિરુદ્ધમાં અને સી અને ડી પણ વિરુદ્ધમાં દોરો, તો એ પહેલો એક સિસ સંઘટક બીનો હોય. બીજો સિસ સંઘટક દોરવા મેટલને વચ્ચે રાખો અને અહીંયા જેવી રીતે એ ને બી ને વિરુદ્ધમાં હતા અને સી ને ડી વિરુદ્ધમાં હતા તેવી રીતે એ ને સી ને વિરુદ્ધમાં રાખો અને બી અને ડી ને વિરુદ્ધમાં રાખો. માત્ર આ બે જે છે એ અહીંયા ચેન્જ કરેલા છે, બાકી એ અને ડી તો પોતાની જગ્યાએ જ આમાં રહેલા. એટલે આ બીજો સિસ સંઘટક અને ટ્રાન્સ સંઘટક, આ બે ટ્રાન્સ સંઘટક જ છે, બે એક જ છે. આના અથવામાં આ આપેલું છે પણ આ સહેલું બનશે, આ સહેલું રહેશે તમારા માટે. આમાં મેટલને વચ્ચે રાખો, એ અને એ બી સી ડી આ બાજુ એ બી, પછી આ ઉપરની બાજુ ચાલુ કરવાનું સી ડી, આ ટ્રાન્સ સંઘટક. હવે આપણે જોઈએ સવર્ગાંક છ ધરાવતા, એટલે કે હવે જે આપણે ઉદાહરણ સંકીર્ણ સંયોજનનું જોવાનું છે કે જેની અંદર છ બંધ રચાશે એનું ઉદાહરણ સવર્ગાંક છ ધરાવતા, એમ એ ટુ બી ફોરમાં બે બંધ એ દ્વારા બનશે અને ચાર બંધ બી દ્વારા બનશે, કારણ કે એ અને બી ત્યાં એક દંતીય લિગેન છે ને સંકીર્ણમાં અષ્ટફલક રચના. તો આવા જે અણુસૂત્ર કે જેમાં છ બંધ રચાતા હોય તેવા સંયોજનો અષ્ટફલકી રચના ધરાવતા હોય છે અને અષ્ટફલકી રચનામાં તેના બે ભૌમિતિક સંઘટકો શક્ય બને, ક્યાં? તો કે સીસ અને ટ્રાન્સ. તો અહીંયા જે સાદું અણુસૂત્ર છે સંકીર્ણ સંયોજનનું, આ સાદા અણુસૂત્ર ઉપરથી આવા હજારો સંકીર્ણ સંયોજન તમે રચી શકો, એમ તરીકે કોઈ સંક્રાંતિ ધાતુ આપણે અહીંયા ફી લીધેલી છે, એ તરીકે એનએસ થ્રી લીધેલા છે કે જેમાં એની સંખ્યા બે હોવાથી અહીંયા આપણે એનએસ થ્રી એક દંતીય લિગેનની સંખ્યા બે રાખેલી છે, બી તરીકે એક દંતીય લિગેન આપણે સી એન સાયનાઇડો પસંદ કરેલો છે અને બીની સંખ્યા ચાર છે એટલે સાયનાઇડોની સંખ્યા આપણે ચાર લેવાની રહેશે, ઉપરનો વિદ્યમાન રહેશે માઇનસ એ, બરાબર ના બે ભૌમિતિક સંઘટકો શક્ય બનશે સીસ અને ટ્રાન્સ. તો અહીંયા આપણે સીસ ટ્રાન્સ કેમ દોરવું એ સમજાવેલું છે. ઓકે, તો સીસ સંગઠકની અંદર આપણે ઉપર જે સમજાવ્યું હતું એ જ પ્રમાણે અહીંયા પણ કે એક જ પ્રકારના જે એ તરીકે એને સ્ત્રી આપણે ધારેલું છે એ એક બાજુ રહેવા જોઈએ. અને એક બીજી વાત પણ જાણી લો કે જ્યારે તમે અષ્ટફલકી રચના માટે ભૌમિતિક સંગઠકો દોરતા હોય ત્યારે પહેલા સ્ક્વેર દોરી નાખવાનું, સ્ક્વેર દોરી નાખ્યા બાદ વચ્ચે મેટલ રાખી દેવાની, મેટલ રાખી દીધા બાદ આમ પહેલાં છ બંધ મૂકી દેવાના, પછી ક્યાં એ ગોઠવા અને ક્યાં બી ગોઠવા એની આપણે વાત કરીએ. તો આ રીતના સ્ક્વેર વચ્ચે મેટલ છ બંધ ગોઠવી દીધા. હવે એમાં એ પ્રકારના જે લિગેન છે એ આપણે સ્ક્વેરની એક જ બાજુએ રાખેલા છે, કઈ બાજુ? તો કે જમણી બાજુ. હવે બેચા કોણ? તો કે બી ફોર, બી ફોર તરીકે સી એન ફોર. તો અહીંયા બે બી છે એ એક જ બાજુએ ડાબી બાજુએ રાખેલા અને બચેલા બાકી બે હવે બી છે એને અહીંયા નીચે અને ઉપર દોરતા સીસ સંઘટક બને. ટ્રાન્સમાં તો કે આ બધાને પરસ્પર વિરુદ્ધ ગોઠવવાના. તો તમે જો એ એની વિરુદ્ધમાં પાછો ઉપરની બાજુએ, આ બે બી વિકિરણ ઉપર અને આ બે જે બી એક દંતીય લિગેન છે એ પણ વિકિરણો ઉપર છે, બરાબર. આ રીતે પરસ્પર બધા વિરુદ્ધ ગોઠવાતા ટ્રાન્સ સંઘટક બનશે અષ્ટફલકીય રચના માટે. હવે સવર્ગાંક છ ધરાવતા, જેમ આપણે સવર્ગાંક ચાર માટે બે અણુસૂત્ર રચેલા, એમ સવર્ગાંક છ માટે અહીંયા બે જુદા જુદા અણુસૂત્રમાં આપણે વાત જોવાની છે. એક વાત તો જોઈ ગયા, એમ એ ટુ બી ફોર તરીકે. એવી રીતે સવર્ગાંક છ ધરાવતા કે જેનું અણુસૂત્ર એમ એ થ્રી બી થ્રી પ્રકારના અષ્ટફલકી સંકીર્ણમાં ફેસિયલ અને મેરેડિયલ પ્રકારના ભૌમિતિક સંઘટકો રચાય. જો સવર્ગાંક છ ની અંદર એવા સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર આવું હોય, એફીને મેટલ કહેવાને, પછી આ યાદ રાખવું પડે આપણે આગળ કીધું હતું
વિડિયો લેક્ચરમાં કે કયો લિગેન્ડ કેટલા દંતીય છે પાકું રાખજો. તો આ NH3 છે એ તમને ખબર હોય છે, એક દંતીય લિગેન્ડ છે તો આપણે એને એ તરીકે ધાર્યું. પછી CN છે એ આનાથી અલગ એક દંતીય લિગેન્ડ છે એને બી તરીકે ધાર્યું. પછી એની સંખ્યા અહીંયા જોડે જોડતા આપણું એક આ સંકીર્ણ સંયોજનના સૂત્ર ઉપરથી એક સાદું અવણુ સૂત્ર બને, અને એ જો સાદું અવણુ સૂત્ર MA2B4 પ્રકારનું બનતું હોય તો એના બે ભૌમિતિક સંઘટકો બનશે સીસ અને ટ્રાન્સ. પરંતુ તમે આ એક ઉદાહરણ જુઓ કે CO એક મેટલ છે બરાબર, એટલે એમ Cl2 એ એક દંતીય લિગેન્ડ છે. સોરી, એ ઉદાહરણ આ ઉદાહરણ જુઓ, CO એક મેટલ છે એટલે એમ, NH3 એક દંતીય લિગેન્ડ છે એટલે એ. હવે એવા NH3 ની સંખ્યા 3 છે એટલે એની બાજુમાં 3. પછી NO2 એ NH3 કરતા અલગ એક દંતીય લિગેન્ડ છે એટલે એને સંજ્ઞા આપી બી, અને એની સંખ્યા 3. એટલે કે જો કોઈ સંકીર્ણ સંયોજન MA3B3 પ્રકારનું હોય ને એમાં 6 બંધ રચાતા હોય તો એવા સંકીર્ણ સંયોજનના બે ભૌમિતિક સંઘટકો બનશે, એકનું નામ ફેસિયલ અને બીજાનું નામ મેરીડિયોનલ. હવે ફેસિયલ કેમ દોરવું? હવે 6 બંધ રચાય એટલે અષ્ટફલકીય થયું, ને અષ્ટફલકીય માટે ભૌમિતિક સંઘટકો દોરવા માટે આપણે કીધેલું જ છે પેલા સ્ક્વેર મૂકી દેવાનું. તો સ્કવેરમાં વચ્ચે મેટલ, 4 કોર્નર ઉપરથી બે ઉપર નીચે એમ 6 બંધ મૂકી દેવાના. પછી ક્યાં એ ગોઠવવા ફેસિયલમાં, અને મેરીડિયોનલમાં ક્યાં એ અને બી ગોઠવે એની વાત હવે જોઈએ. તો જુઓ આગળ, જેમાં અષ્ટફલકની બાજુ બાજુના ખૂણા પર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે તો એ ફેસિયલ સંઘટક બનાવે. હવે અહીંયા આપણે 6 બંધ સ્કવેરની અંદર મેટલ મૂકી દીધું, 6 બંધ ગોઠવી દીધા હતા. હવે તમે 3 ખૂણા પસંદ કરો બાજુ બાજુના, તો કે 1, 2 અને 3. ત્યાં 3 દાતા પરમાણુ એક સરખા રાખો, અને બાકી બચેલા જે 3 ખૂણા છે ત્યાં બીજા એક સરખા 3 દાતા પરમાણુ ગોઠવો તો આ સંઘટક ફેસિયલ થયો, જેને અંગ્રેજીમાં ટૂંકમાં FAC ફેસ તરીકે રજૂઆત કરાય. હવે મેરીડિયોનલ કેમ દોરો? તો કે જ્યારે તેમના સ્થાન એટલે લિગેન્ડના સ્થાન યામોતરિયની આસપાસ હોય ત્યારે મેરીડિયોનલ સંઘટક મળે. તો અહીં જો આપણે યામ, 3 યામ આપણે શક્ય બને, X, Y અને Z. તો યામોતરિયની આસપાસ હોય ત્યારે મેરીડિયોનલ સંઘટક બને. ઓકે, તો આપણે યામ લઈએ, એક્સ યામ, આ વાય યામ, એક્સ યામ ઉપર બે એક સરખા એ ગોઠવો, પછી આ ઊભી જે આ વાય લાઈન છે, વાય આપણે યામ લીધા XYZ, તો આ વાય યામ ઉપર બે એક સરખા બી ગોઠવો, અને આ બેનો ઝેડ યામ ઉપર બે અલગ અલગ ગોઠવો તો એ મેરીડિયોનલ બનાવે સમઘટક. હવે સવર્ગાંક 4 વાળા 2, સવર્ગાંક 6 વાળા 2 ને એક અપવાદ છે, કારણ કે તમે સવર્ગાંક 4 વાળા જે જોયા કે જેમાં એ ને બી એક દંતીય છે, પછી આ ABCD બધે એક દંતીય છે, A2B4માં એ ને બી એક દંતીય છે, A3B3માં એ ને બી પણ એક દંતીય છે. પણ હવે જે આપણે ભૌમિતિક સંઘટકનું આ છેલ્લું ઉદાહરણ ભણવાનું, એમાં દ્વિદંતીય લિગેન્ડ આવે છે. કેવો? એટલે આ એક અલગથી આ ઉદાહરણ યાદ રાખવું. સવર્ગાંક 6 ધરાવતા આપણે સંકીર્ણ સંયોજનને આ રીતે પણ રજૂ કરી શકીએ, MX2 કૌંસમાં L બંધ L ટ્વાઇસ કૌંસ પૂરો, જ્યાં આ કૌંસની અંદર X એ એક દંતીય છે અને L સિંગલ બંધ L એ દ્વિદંતીય લિગેન્ડ છે. તો આવા પ્રકારના અમે બંધ તો કેટલા બને? 6 જ બને. ગણો જઈએ તો કે આ એક દંતીય છે તો એના દ્વારા એક બંધ બને, પણ એની કુલ સંખ્યા 2 એટલે 2 બંધ બનાવશે. આ દ્વિદંતીય લિગેન્ડ છે જેનો એક અણુ 2 બંધ રચે તો એના 2 અણુ 4 બંધ રચે, એટલે 4 બંધ આના દ્વારા અને 2 બંધ આના દ્વારા 6 બંધ બને, એટલે અષ્ટફલકી સંકીર્ણ બનશે. અને અષ્ટફલકી સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકતા રચાય છે, જે આપણે કીધેલું છે કે અષ્ટફલકી રચનામાં ભૌમિતિક સંઘટકો રચવા હોય તો સ્ક્વેર દૂર નાખવાનું, વચ્ચે મેટલ ગોઠવી નાખવાનું. હવે આ જે સાદું સૂત્ર છે એને અનુરૂપ આપણે અહીંયા એનું ઉદાહરણ રજૂ કરેલું કે મેટલ તરીકે આમાં કોબાલ્ટ, પછી X2 એક દંતીય લિગેન્ડ તરીકે અહીંયા Cl2 આપણે લીધેલું, અને આ L સિંગલ બંધ L દ્વિદંતીય લિગેન્ડ તરીકે આપણે EN લીધેલું.
હવે આ દ્વિદંતી લિંગની અહીં સંખ્યા બે એટલે આપણે આ ઉદાહરણમાં ઈએન દ્વિદંતી લિંગની પણ સંખ્યા બે લીધેલી. ઓકે, તો આવા પ્રકારનું જો ઉદાહરણ હોય એમ એક્સ ટુ એલ એલ ટુ પ્રકારનું તો એના સિસ્ટ્રાન સંગઠકો બને, અષ્ટફલકીય છ બંધ બને છે એટલે અષ્ટફલકીય રચનામાં એના સિસ્ટ્રાન સંગઠક બને. શિસ્ત દોરવા માટે આપણે ખબર છે કે બાજુ બાજુમાંથી બંધ રચાવા જોઈએ પાંચ પાસેથી, કારણ કે આમાં તમે જો શિસ્તમાં બે સીએલ પાંચ પાસેથી બંધ બનાવે એમ આ સ્ક્વેરની અંદર આ બે સીએલ પાંચ પાસેથી બંધ બનાવે. હવે આ સ્ક્વેરની અંદર ચાર બંધ રચવાના છે જે દ્વિદંતીય લિગેન ઈએન દ્વારા રચવાના, તો અહીંયા એક ઈએન મૂકો અહીંયા એક ઈએન મૂકો એટલે આ બે પાંચ પાસે ઈએન થયા. હવે એક ઈએન દ્વિદંતીય લિગેન છે એટલે બે બંધ બનાવે બરોબર, આમ બે ઈએન દ્વારા ચાર બંધ બનશે. આ દોરાઈ ગયો શિસ્ત સંગઠક. ટ્રાન્સમાં તો કે આ બેને પરસ્પર વિરુદ્ધમાં ગોઠવો, બે સીએલ છે એ ઉપર નીચે વિરુદ્ધમાં ગોઠવો અને ઈએન દ્વિદંતીય લિગેન પણ એક જમણી બાજુ ને એક એને સામેની ડાબી બાજુ ગોઠવું, એવી ત્યાં જગ્યા ઉપર રહી આ દ્વિદંતીય લિગેન આ બે બબે બંધ રચશે એટલે કુલ છ બંધ રચાશે. તો આ ત્રણ સંગઠક થઈ ગયો. આ રીતના ભૌમિતિક સંગઠકતા પૂરી થાય છે. અને અવકાશીય સંગઠકતાનો બીજો પ્રકાર પ્રકાશીય સંગઠકતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યારબાદ આ ભૌમિતિક અને પ્રકાશીય સંગઠકતાના એમસીક્યુ જોઈશું.